ઉપલેટા શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોનો ધારાસભ્યે મુલાકાત લઈ પૂજા અર્ચના કરી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રિદ્ધિ સિદ્ધિના દાતા દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજીના ગણેશ ઉત્સવ નિમિત્તે 50 કરતા પણ વધુ ગણેશ પંડાલો શહેરમાં આવેલા છે. આ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે. ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા શહેરમાં આવેલ યદુનંદ યુવા ગ્રુપ અને શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ અને દરબાર ગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલની મુલાકાત લઈ પૂજા અર્ચન અને આરતી યોગ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં જેમ ઉપલેટા શહેર પણ ગણેશમય બની ગયું હોય તેમ ઠેર ઠેર રાત્રે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપન બાદ પોતપોતાની આસ્થા પ્રમાણે અલગ અલગ રીતે ગણેશજીનું વિસર્જન કરશે, જેને લઈને પ્રથમ દિવસથી જ ત્રીજા દિવસે અને પાંચમા દિવસે અને 11મા દિવસે ગણેશજીનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય લલિતભાઈ વસોયા સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર અને શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ ડેર, કૃષ્ણકાંત ચોટાય અને જળદેવ ભાઈ વાળા અને રમેશભાઈ ભરાય અને લખમણભાઈ ભોપાળા વગેરે જોડાયા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન અને પૂજન સર્વે હિન્દુ ભાઈઓ ધામધૂમથી કરી રહ્યા છે. આજે ઉપલેટાની અંદર યદુનંદન ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ, નવાપરા ગ્રુપ જેવા વિવિધ 30 જેટલા ગ્રુપોએ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. દરરોજ એની આરતી પૂજન અર્ચના થાય છે અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. વિઘ્નહર્તા અમારા સૌના દુઃખ હરે અને આ વિસ્તારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ છીએ.